મિત્રો ધોરણ 7 વિષય ગણિત પ્રકારની જે પૂર્ણાંક સંખ્યા બરાબર એમાં આગળનો ટોપિક છે આપણો પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર બરાબર પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી જોઈએ આપણે હવે કયો ટોપિક છે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર અને અમુક નિયમો છે જે નિયમોને મેં સાદી રીતે લખેલા છે જોઈએ પહેલું શું છે કે ધન પૂર્ણાંક ગુણ્યા ધન પૂર્ણાંક બરાબર ધન પૂર્ણાંક મળે એટલે કે બે ધન પૂર્ણાંકનો આપણે ગુણાકાર કરીએ જવાબ આપણને શું મળશે ધન પૂર્ણાંક બરાબર કઈ રીતે જો ઉદાહરણ લઈએ બે કોઈ પણ ધન પૂર્ણાંક લઈએ ધારો કે 6 × 5 6 × 5 તમને ખબર છે 6 × 5 કેટલા થાય 30 થાય 6 કેવા છે ધન છે 5 પણ ધન પૂર્ણાંક છે અને 30 પણ કેવા મળે ધન પૂર્ણાંક જ મળે બરાબર આને આપણે નિશાની લગતા નથી કારણ કે કેવા છે ધન પૂર્ણાંક છે પછી બીજો નિયમ શું છે ઋણ પૂર્ણાંક ગુણ્યા ઋણ પૂર્ણાંક બરાબર ધન પૂર્ણાંક બે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરીશું ત્યારે પણ આપણને જવાબ શું મળશે ધન પૂર્ણાંક મળશે એટલે માઇનસ ગુણ્યા માઇનસ કરી આપણે તો પણ આપણને શું મળશે ધન પૂર્ણાંક ઉદાહરણ લઈએ આનું ઉદાહરણ લઈએ જેમ કે બરાબર આમાં આપણે છેલ્લો વધી ગયો માઇનસ 6 × −5 એટલે બંને ઋણ પૂર્ણાંકો થઈ ગયા 6 × 5 કેટલા થાય 30 બીજો ઋણ પૂર્ણાંક હોય ત્યારે આપણને જવાબ શું મળે તો ત્યારે આપણને ઋણ પૂર્ણાંક મળશે બરાબર કઈ રીતે તો જુઓ એક કયો લેવાનો છે આપણે ધન પૂર્ણાંક એટલે 6 ને આપણે ધન કરી દઈએ ગુણ્યા -3 × −3 × −3 × −3
એટલે જેનો જવાબ શું આવશે પ્લસ 81 બરાબર હવે આ તો આપણે એકલું ઉદાહરણ જે હવે આગળ બીજા ઉદાહરણ પછી જોઈશું બરાબર એક છે બની લઈએ કે કોઈ પણ પૂર્ણાંકનો શૂન્ય સાથે ગુણાકાર કરતા શૂન્ય જ મળે એટલે સેલું છે બરાબર કોઈ પણ પૂર્ણાંકનો તમે શૂન્ય સાથે ગુણાકાર કરશો ધારો કે -50 ગુણ્યા શૂન્ય તો શું જવાબ મળે શૂન્ય જ મળે બરાબર એમાં ગમે જે સંખ્યા હોય ધારો કે 100 ગુણ્યા શૂન્ય લખશો તો પણ આપણને જવાબ શું મળશે શૂન્ય જ મળશે શૂન્ય સાથે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરો એટલે જવાબ હંમેશા શૂન્ય જ મળે બરાબર હવે આપણે કેટલાક વધારે ઉદાહરણ જોઈશું હવે ઉદાહરણ જોઈએ બરાબર પ્રયત્ન કરો ગુણાકાર કરવાના છે પહેલું છે 6 ગુણ્યા -19 હવે જો ગુણાકાર તો આપણે જે રીતે થતો હોય એ રીતે જ કરવાનું છે 6 ગુણ્યા 19 એનો જવાબ કેટલો આવે તો 19 છક કેટલા જાય 114 બરાબર માઇનસ હવે 114 લખ્યા કેવો આવશે તો આ ધન છે અને આ ઋણ છે બરાબર જુદા ચિહ્નો એટલે જવાબ કેવો આવશે -114 હવે આગળ જુઓ 7 ગુણ્યા 22 -22 બરાબર ધન પૂર્ણાંક છે અને ઋણ પૂર્ણાંક છે એટલે જવાબ કેવો આવશે આપણો ઋણ પૂર્ણાંક આવશે 22 ગુણ્યા 7 કેટલા થાય તો કઈ જોવાનું 7 2 14 14 4 વધી 1 7 2 14 ને 1 15 154 કેવો આવશે -154 એક ધન છે અને એક ઋણ છે એટલે જવાબ આપણો કેવો આવે ઋણ પૂર્ણાંક પછી આગળ અહીંયા શું છે 99 એકા 99 જવાબ કેવો આવશે ધન પૂર્ણાંક કેમ આ માઇનસ ગુણ્યા માઇનસ એટલે જવાબ શું આવશે પ્લસ આવશે બરાબર પછી કેટલા છે તો 17 ગુણ્યા 5 17 5 કેટલા થાય 85 બંને ધન પૂર્ણાંક છે એટલે જવાબ આપણો કેવો રહેશે ધન પૂર્ણાંક જ રહેશે પછી પાછળ ઉદાહરણ 0 ગુણ્યા -9 હવે 0 સાથે ગુણાકાર હોય કોઈ પણ સંખ્યા એટલે જવાબ હંમેશા શું આવે શૂન્ય જ આવે બરાબર આ રીતના બીજા ઉદાહરણ તમને હોમવર્કમાં આપ્યા છે તમારે ગણતરી કરવાની